પોરબંદરના સુદામા મંદિર પાછળ સરતાનજી ચોરો આવેલો છે પરંતુ આ પ્રવાસન સ્થળનો મુખ્ય ગેટ વર્ષોથી બંધ હોવાથી પ્રવાસી આ સ્થળની મુલાકાત લઈ શકતા નથી જેથી આ પ્રવાસન સ્થળનો મુખ્ય ગેટ તાત્કાલિક ખુલ્લો કરવા માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળ આવેલા છે અને આ પ્રવાસન સ્થળો પર દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે પોરબંદરમાં કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હેઠળ પર અનેક પ્રવાસન સ્થળો આવેલા છે જેમાં પોરબંદરના કીર્તિ મંદિર કસ્તુરબા મંદિર તેમજ સરતાનજી ચોરા સહિતના અનેક પ્રવાસન સ્થળો આવેલા છે પરંતુ આ પ્રવાસન સ્થળો જાળવણીના અભાવે હાલ બિસ્માર બની રહ્યા છે તો પોરબંદરના સુદામા મંદિર પાછળના ભાગે આવેલ સરતાનજી ચોરાના પ્રવાસન સ્થળનો મુખ્ય દરવાજો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી પ્રવાસીઓ આ બંધ દરવાજા પરથી પરત ફરી જાય છે ત્યારે આ બંધ દરવાજો તાત્કાલિક ખોલવા પણ માંગ ઉઠી છે હાલમાં આપણું પોરબંદર પ્રવાસન ક્ષેત્રમાં નંબર આવતો હોય પોરબંદરની અંદરમાં અને પોરબંદરના જે સુદામાજી મંદિર છે એની પાછળમાં સરતાજીનો સોરો છે એ પણ બહુ એક જોવાલાયક એક સ્થળ છે તો બહારના લોકો આવતા હોય તો એનો જે પાછળનો ગેટ છે એ ખોલી નાખે તો એ લોકો ત્યાં એના પણ દર્શન કરે અને અહીંથી કંઈક દર્શન કરીને લઈને જાય કે ભાઈ અહીંયા પણ આવું વસ્તુ છે એટલે સરતાજીનો સોરાનું જે પાછળનો ગેટ ખુલી જાય એવી મારી નર્મ અરજ છે અને કારણ કે આપણે અહીંયા બહુ ટુરિસ્ટો આવતા હોય દેશ વિદેશથી ટુરિસ્ટ આવતા હોય પછી આપણા રાજ્યના બધા આઉટ રાજ્યના પણ આવતા હોય તો આપણે બધા જોઈ તો અહીંથી કંઈક લાઈન જાય કે સુદામાજીની બાજુમાં સરતાજીનો સોરો છે તો અહીંયા જવા માટેનો પાછળનો ગેટ છે એ ખોલી નાખે એવી મારી નર્મ વિનંતી છે તો સરતાનજીના ચોરા પર નાખવામાં આવેલ અમુક લાઇટો પણ રાત્રિના સમય બંધ હાલતમાં જોવા મળે છે તો અહીં ચોતરફ ગંદકી પણ જોવા મળી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર